विषय गणित गम्मत में प्रकरण त्रण आपो अने लो। तो चलो आज आप प्रकरण त्रण समझू। तो एमां अहीं सौ प्रथम कीधु छे के हूँ कीटू छू, आ मारू घर छे। शू ते मोटू नथी? तेमां सौ ओरडा एटले के रूम छे, तेमांना केटला ओरडा में रंग करवामां मने मदद करो। हवे चालो अहीं आपणने कीटूनुं घर आपेलुं छे अने एमां टोटल सौ ओरडा एटले के सौ रूम छे। हवे एने एमां तेमांना केटलाक ओरडामां एटले के रूममां रंग करवामां एने मदद करवानुं छे। हूँ बे नंबरना ओरडाथी शुरुआत करूँ छू। हूँ बार नंबरना ओरडामां पहोंचवा अने तेने रंग करवा माटे बेमां दस उमेरुं छू। तो बेमां दस उमेरवा माटे आपणे जमणी बाजू सीधा दस सुधी जई शकीए छीए, पछी अगियार सुधी अने जमणी बाजुए एक पगलू एटले के एक स्टेप बार तरफ बे थी बार सुधी जवानो आ एक रस्तो छे। आमां कोई टूंको रस्तो छे? हा जरूर, मने अनुसरशो। हवे आपणे एक हार सुधी कूदको मारी शकीए। तो बे थी बार सुधीनो कूदको ए खाली जग्या पगला लीधा बराबर छे। तो अहीं आपणे बे थी बार सुधीनो जे कूदको मारीए छीए ते अहीं लखवानुं छे। हवे चौद उपरथी एक कूदको मारवानो प्रयत्न करो। चौद प्लस दस एटले के बराबर चौबीस। हवे आपणने अहीं शुं कीधुं छे? चौद उपरथी एक कूदको मारवानो कीधुं छे। तो चौदेथी एक कूदको मारशुं एटले के चौद प्लस दस एटले के चौबीसथी तो थई जशे। तो आ ओरडो रंगो एटले के चौबीसमां नंबरनो ओरडो छे, रूम छे, ए आमां कलर करवानું कहे छे। એના પછી કીધું છે કે બાવીસમાંથી એકતાલીસ સુધી હું કેવી રીતે જઈશ? હવે બાવીસના નંબરના રૂમ છે એમાંથી એકતાલીસ સુધીના રૂમમાં જવું હોય તો કે પૂછે છે કે હું કેવી રીતે જઈશ? તો બાવીસમાંથી બેતાલીસ સુધી બે કૂદકા મારો, પછી ડાબી બાજુ એક પગલું ખસો। આપણે તેને આ રીતે લખી શકીએ। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બાવીસ પ્લસ વીસ બરાબર બેતાલીસ, અને બેતાલીસમાંથી એક બાદ કરી તો એકતાલીસ। તો હું કુલ કેટલા પગલાં ગયો? તો કે બે પગલાં આગળ જઈ શકે છે। તો આ રીતે બાવીસમાંથી એકતાલીસ સુધી જઈ શકાય। પછી કીધું છે કે તમે આ રસ્તે પણ જઈ શકો છો, અથવા તો આપણે આવી રીતના પણ જઈ શકીએ, અને બાવીસ પરથી ડાબી બાજુ એકવીસ સુધી એક પગલું, પછી બે કૂદકા એકતાલીસ સુધી, એટલે બાવીસમાંથી એક બાદ કરી બરાબર એકવીસ, અને એકવીસ પ્લસ વીસ બરાબર એકતાલીસ સુધી। તો આ રીતે બાવીસમાંથી એકતાલીસ સુધી જઈ શકીએ છીએ આપણે એ રૂમમાં। કીટુના ઘર પરથી નીચેના માટે પ્રયત્ન કરો। હવે આપણને અહીંયા નીચે ખાલી જગ્યા આપી છે, એમાં કીધું છે પહેલું ચોત્રીસથી દસ ઓછા એટલે કેટલા? તો દસ ચોત્રીસમાંથી દસ આપણે બાદ કરી તો કેટલા થઈ જશે? ચોવીસ। ચોત્રીસથી દસ ઓછા એટલે કે ચોવીસ થઈ જશે। એના પછી બીજી ખાલી જગ્યા કીધું છે ત્રેપન માઇનસ વીસ બરાબર ખાલી જગ્યા, તો ત્રેપનમાંથી આપણે વીસ બાદ કરશું તો તેત્રીસ થઈ જશે। એના પછી ત્રીજી ખાલી જગ્યા એકત્રીસથી અગિયાર વધારે એટલે એકત્રીસથી અગિયાર વધારે, તો આપણે એકત્રીસ પ્લસ અગિયાર એકત્રીસમાં અગિયાર ઉમેરશું તો કેટલા થઈ જશે? બેતાલીસ। ચોથી ખાલી જગ્યા છાસાઠથી અગિયાર ઓછા એટલે છાસાઠથી અગિયાર ઓછા એટલે કે છાસાઠમાંથી આપણે અગિયાર બાદ કરી એટલે કેટલા થઈ જશે? પંચાવન। એના પછી પાંચમી ખાલી જગ્યા બાસઠ પ્લસ તેર બરાબર ખાલી જગ્યા, તો બાસઠમાં આપણે તેર ઉમેરશું બરાબર પંચોતેર આવશે। હવે એના પછી છઠ્ઠી ખાલી જગ્યા કીધું છે નેવ્યાસીથી ઓછા ત્રેવીસ એટલે કે નેવ્યાસીમાંથી આપણે ત્રેવીસ બાદ કરશું, ઓછા કીધા છે એટલે એમાંથી બાદ કરશું, તો નેવ્યાસીમાંથી ત્રેવીસ ઓછા એટલે કેટલા થઈ જશે? છાસઠ। એના પછી સાતમું કીધું છે દસ અને ચાલીસ વધારે એટલે ખાલી જગ્યા, તો દસ અને ચાલીસ વધારે એટલે દસમાં ચાલીસ આપણે વધારે ઉમેરીએ એટલે પચાસ થઈ જશે, તો ને આવશે પચાસ। આઠમી ખાલી જગ્યા અઠ્યાવીસમાં નવ ઉમેરતા ખાલી જગ્યા થાય
तो આપણે 28 માં 9 ઉમેરશું, 28 પ્લસ 9 તો ખાલી જગ્યામાં આવશે 37, 28 પ્લસ 9 બરાબર 37 થશે। એના પછી કીધું છે 9મું, 9 અને 44નો સરવાળો બરાબર ખાલી જગ્યા થાય, તો 9 પ્લસ 44, 9માં 44 ઉમેરશું તો એનો સરવાળો થશે 53। એના પછી 10મી ખાલી જગ્યા, 98માંથી 34 બાદ કરતા ખાલી જગ્યા થાય, તો 98માંથી આપણે 34 બાદ કરશું બરાબર 64 થશે। પછી 11મી ખાલી જગ્યા, 4 અને વધારાના 37 ખાલી જગ્યા થાય, તો આપણે 37માં 4ને ઉમેરવાના છે, 4 અને વધારાના 37, તો 4 પ્લસ 37 બરાબર 41 થશે। પછી 12મી ખાલી જગ્યા, 83માંથી 35 લઈ લેતા આપણને ખાલી જગ્યા મળે, હવે 83માંથી આપણે 35ને લઈ લેતા આપણને ખાલી જગ્યા મળે તો ખાલી જગ્યામાં આવશે 48। પ્રકરણ 3માં ભાગ 1ના વિડિયો દ્વારા અહીંયા આપણે અડધું પ્રકરણ સમજ્યા, તો આ રીતે તમારે પણ ઘરે બેઠા આ પ્રકરણનું પુનરાવર્તન કરવાનું છે।